અબડાસા તાલુકામાં ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ રહી છે પરેશાની વહેલી સવારથી જ ગાઢ થુમ્મસ જોવા મળતા વાહનો ધીમી ગતિની ધીમી સ્પીડે ચલાવવા પડતા હોય છે અને જેમાં અકસ્માતનો ભય પણ વધુ હોય છે વહેલી સવારે અબડાસા તાલુકાના નલિયા વિસ્તારમાં ઝાકળના કારણે નાની મોટી ગાડીઓ ઝાકળના કારણે લાઇટો પણ ચાલુ રાખીને ગાડીઓ ચલાવવી પડતી હોય છે કેટલીક ગાડીઓ સાઈડ ઉપર રાખીને પાર્કિંગ કરવાની પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે એટલું બધું ઝાકળ અને કોહરો મચી ગયો હોય છે જેને લઈને જ્યાં એક કલાકની જગ્યાએ ત્રણ ત્રણ કલાક સુધી લેટ જવું પડતું હોય હોય છે વાહન ધીમે ચલાવવું પડતું હોય છે જ્યાં ચાર કલાકે પહોંચવાનું હોય ત્યાં ત્રણ કલાકના રસ્તાએ ચાર કલાક સુધી પહોંચી શકાય છે આમ કેટલીક ગાડીઓ ચલાવી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ને રોડ પર ખાડા હોય ત્યારે ગાડીઓ પર એકબીજાને અકસ્માત થવાનો ભય પણ રહેલો હોય છે આમ કોહરાના કારણે ઝાકળના કારણે ખેડૂતોના ખેતી પાકને પણ નુકસાન થાય છે જેમાં જીરું અને ઘઉંના પાક પર આ કોહરો પડવાના કારણે ઝાકળ પડવાના કારણે જીવાત ઉત્પન્ન થતી હોય જેને લઈને ખેડૂતોને પણ નુકસાન થતું હોય છે ત્યારે વહેલી સવારે જ અબડાસામાં ધુમ્મસના કારણે વાહન ચાલકો ગાડીઓની લાઇટો ચાલુ રાખી અને ધીમી ગતિએ વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે તેમ છતાં પણ ક્યાંક અકસ્માત થવાનો પણ ભય તેમનામાં જોવા મળી રહ્યો છે આમ કચ્છ જિલ્લાના અબડાસાના નલિયા રોડ પર વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળના કારણે વાહન ચાલકો ધીમી ગતિએ વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે